नमस्कार विद्यार्थी मित्रों, एम के किड्स एजुकेशन चैनल में तमारू स्वागत छे। आ चैनल ने सब्सक्राइब ना करी होय तो करी लो, जेथी तमने एजुकेशन ना वीडियो सरळताथी मळी रहे। आजे आपणे पाठ 14 लोकशाहीमां समानता विशे शीखीशुं। पाठ 14 लोकशाहीमां समानता। विद्यार्थी मित्रों, આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ એક લોકશાહી દેશ છે અને વિશ્વમાં જે સૌથી મોટી લોકશાહી દેશો છે એની અંદર આપણા દેશનું જે સંચાલન છે એને જે રચના છે એ બંધારણ પ્રમાણે કરવામાં આવી છે અને બંધારણ એ દેશનું સંચાલન કરવા માટેની એક માર્ગદર્શિકા કહેવામાં આવે છે। વિશ્વમાં આપણા ભારત દેશનું જે બંધારણ છે એ સૌથી મોટું લેખિત બંધારણ છે અને ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય એ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે। આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા પણ હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી। આપણા દેશમાં સામાજિક, આર્થિક, ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું જે બંધારણ છે એ તૈયાર કરવામાં સૌએ ધ્યાન રાખ્યું છે। તો સૌથી પહેલા આપણે જોઈશું કે સમાનતા એટલે શું। તો ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે, એટલા માટે સમાનતા એટલે સૌ સમાન અને સૌને સન્માન એ આ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે। સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ। તો કાયદાના આધારે જે સમાનતા છે એ કઈ કઈ સમાનતાઓ છે તો એમાં ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા। તો કાયદાના આધારે આ રીત બધી સમાનતા આવેલી છે। હવે આપણે એક સમાનતાનું ઉદાહરણ જોયું કે સમાનતા કોને કહેવાય। તો કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે અને આ સમયે એક ખેલાડીને સાયકલ આપવામાં આવે, બીજા ખેલાડીને મોટરસાયકલ અને ત્રીજા જે વ્યક્તિ હોય એને એવું કહેવામાં આવે કે તારે દોડતા પહોંચવાનું છે। તો અહીંયા ત્રણેય જે ખેલાડીઓ છે, જે વ્યક્તિઓ છે, એમને અલગ અલગ વસ્તુ આપવામાં આવે છે અને ત્રીજા વ્યક્તિને તો એના જાતે દોડવાનું કહેવામાં આવે છે। તો આને સમાનતા કહેવામાં આવે નહીં। આ માટે જો ત્રણેને સાયકલ અથવા મોટરસાયકલ કે ત્રણેને દોડતા રાખવામાં આવે તો સૌને સમાન અવસર મળ્યો કહેવાય અને સમાન તક આપી કહેવાય। હવે આપણે વાત કરીશું સમાનતા અને ન્યાયની। સુવિધા પૂરી પાડવી એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય। સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક, એ ભણવા, વિકસવા, ધંધા રોજગાર કે વિવિધ ધર્મમાં માનનાર સૌ માટે આપણા ભારત દેશનું બંધારણ છે એ સમાનતાના અધિકાર ખૂબ જ એમના માટે મહત્વનો છે। આપણા વિકાસ સાથે અને સૌના સર્વાંગી વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર એ ખૂબ જ મહત્વનો છે અને આપના સ્વમાનને પણ જાળવી રાખવા માટે આ સમાનતાનો અધિકાર ખૂબ જ જરૂરી છે। તો હવે આપણે વાત કરીશું મતાધિકારમાં કઈ રીતે સમાનતા હોય છે એની વાત કરીશું। તો બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે। લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી અને લોકશાહી સરકારની અંદર જે રચના થાય છે એ લોકોના મતદાન વડે થાય છે। લોકશાહીમાં જે સૌથી નાનો એકમ છે ગ્રામ પંચાયત અને દેશનો સૌથી મોટી પંચાયત એટલે કે સંસદ, આ બધી જ જે ચૂંટણીઓ છે એ મતદાન દ્વારા થાય છે અને 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે, એટલે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓ મત આપીને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને મતદાર યાદીમાં જેનું બી નામ હોય એ દરેક નાગરિક મતદાન કરી શકે છે। મતદાન માટે ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા
એ બધામાં બંધારણની અંદર સમાનતા આપવામાં આવેલી છે, એટલે કે દરેકને મતદાન કરવાનો અધિકાર છે. અને એ મતદાન કરવાના અધિકાર અંગે બહુ રોચક વિગતો પણ આપણે સામે આવે છે. મતાધિકારના સમાનતાના અધિકાર મુજબ કોઈ પણ ધાકધમકી, દાદાગીરી કે ડરને આધારે મતદાન ન કરે તે માટે મતદાનને પણ જાગૃત કરવામાં આવે છે. મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે પણ ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો પણ કરવામાં આવે છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે. ચૂંટણી પંચ જે હોય છે તે તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે અને ભારત દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જે મહિલાઓ હોય છે, જે સ્ત્રીઓ હોય છે, એમના માટે વિશેષ મતદાન મથકો પણ હોય છે અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષથી પણ અતિ વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ આપણે વાત કરી મતાધિકારમાં સમાનતા, પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર એક દૂષણ પણ રહેલું છે અને તે છે બાળમજૂરી. સમાનતા અંગેના જે બંધારણમાં છે એમાં કેટલેક ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, પણ એમાં પણ આપણે કેટલીક વાર અસમાનતા જોવા મળે છે. અને આ જે અસમાનતા છે એમાં બાળમજૂરી ખૂબ જ મુખ્ય છે. બાળમજૂરી જે છે એ જે શિક્ષણ મેળવવાનો અધિકાર છે એનો ભંગ કરે છે. કારણ કે આપણા દેશની અંદર જે નાગરિકો છે, જે બાળકો છે, એમાં 6 થી 14 વર્ષ સુધી એમને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાનો અધિકાર છે અને આ અધિકાર સમાન રીતે આપવામાં આવે છે. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણ માટે જે દીકરીઓ છે, જે નાની બાળકીઓ છે, એમને પણ ન ભણાવવાનું વલણ આપણે ક્યાંક ક્યાંક જોવા મળે છે. બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે જો તેઓ મજૂરી કરે તો એક પ્રકારનો ગુનો છે. એટલે કે 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. આજે આપણે ભાગ 1ની અંદર સમાનતા એટલે શું, કાયદાના આધારે સમાનતા, સમાનતા અને ન્યાય, મતાધિકારમાં સમાનતા અને બાળમજૂરી વિશે સમજ્યા. આવતા ભાગમાં આપણે શ્રમ અને મહેનતાણું, લોકશાહીમાં સમાનતા અને સમાનતા એક પડકાર વિશે શીખીશું. ત્યાં સુધી તમે આ પહેલો ભાગ ધ્યાનથી જોઈને યાદ કરો. આભાર.